गुड मॉर्निंग फ्रेंड्स, तमे आगळना भागमां पाठ 13 पंखीओए पाणी पायुं नी समजूती मेळवी गया छो। आ भागमां आपणे स्वाध्याय शीखीशुं। स्वाध्याय प्रश्न 1। नीचेना प्रश्नोना उत्तर एक एक वाक्यमां लखो। पहेलो सवाल छे, ढोर कोनी पासेथी प्रसार थता हता? ढोर कोनी पासेथी प्रसार थता हता? एनो जवाब छे, ढोर एक साव नाना छोड़ पासेथी प्रसार थता हता। बीजो सवाल छे, छोड़ साथी साव बोडो थई गयो? बोडो एटले के खुल्लो, पांदड़ा विनानो थई गयो। એનો જવાબ છે, છોડના પાંદડા એક બકરી ખાઈ ગઈ, તેથી છોડ સાવ બોડો થઈ ગયો। ત્રીજો સવાલ છે, પંખીના તોડાને એક પંખી સી વાત કરી? પંખીના તોડાને એક પંખીએ સી વાત કરી? જવાબ છે, પંખીના ટોળાને એક પંખીએ તરસ્યા છોડની વાત કરી। ચોથો સવાલ છે, ઝાડની ડાળી પર બેસીને વાદળીએ શું કર્યું? આનો જવાબ તો તમને આવડે છે ને, તો લખી નાખો જાતે આ સવાલનો જવાબ। હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો સવાલ છે, છોડની સી ઈચ્છા હતી? છોડની સી ઈચ્છા હતી? તો જવાબ છે, છોડને મોટા થવાની ઈચ્છા હતી, એને વધવું હતું, ઊંચા થવું હતું, આકાશને આંબી જવું હતું, ઘેઘૂર જાડ બનવું હતું। ઘેઘૂર એટલે કે ગાઢ, ઘટાડાર, જાડ બનવું હતું। બીજો સવાલ, છોડ પર બેઠેલા પંખીને છોડે શું કહ્યું? છોડ પર બેઠેલા પંખીને છોડે કહ્યું, તું મારા પરથી ઉડી જા, હું તારો ભાર સહી શકતો નથી, કાં તો સાવ વળી જઈશ કે પછી તૂટી જઈશ। હવે ત્રીજો સવાલ છે, છોડ પર દયા આવતા પંખીએ શું કર્યું? તમને શું યાદ છે પંખીએ શું કર્યું હતું? તો છોડ પર દયા આવતા પંખી ઉડી ગયું। દૂર એક તળાવ હતો, ત્યાં પહોંચ્યું, એણે પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણી લીધું, પછી તે ઉડતું છોડ પાસે આવ્યું અને ચાંચમાંનું પાણીનું ટીપું છોડના મૂળમાં ઠાલવી દીધું। ચોથો સવાલ છે, પંખીની તરસ છીપાવવા પંખી તોડાએ શું કર્યું? આનો જવાબ તમારે જાતે લખવાનો છે। હવે ચર્ચા કરીએ પ્રશ્ન 3ની। ઝાડે વાદળીને માંડીને સી વાત કરી હશે? એના વિશે 5 વાક્યો તમારે લખવાના છે। એ પહેલાં આપણે થોડી એની ચર્ચા કરી લઈએ। ઝાડે વાદળીને માંડીને આ વાત કરી હશે, હું નાનો છોડ હતો, મારે મોટા થવાની ઈચ્છા હતી, મને ડૂબડો પાત્રો જોઈને એક પંખીને મારા પર દયા આવી, તેણે દૂર એક તળાવેથી પોતાની ચાંચમાં પાણીનું ટીપું ભર્યું અને લાવીને મારા મૂળમાં ઠાલવ્યું, પરંતુ એક ટીપા પાણીથી શું વળે? તે પંખીએ પંખીઓના મોટા ટોળાની મદદ લઈ દિવસો અને મહિનાઓ સુધી મને પાણી
પાયો. હું લીલોછમ થયો અને ધીરે ધીરે વધવા લાગ્યો. પછી ચોમાસામાં ધોધમાર વરસાદ પડ્યો. આમ ઘણા ચોમાસા વરસ્યા. આજે હું ઘટાડાળ ઝાડ થઈ ગયો છું. હું પંખીઓનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. આ ઝાડે વાદળીને માંડીને વાત કરી હશે, બરાબર. એના વિશે આપણે પાંચ જ વાક્યો લખવાના છે, પરંતુ આમાંથી તમે કોઈ પણ પાંચ વાક્યો લખી શકો, બરાબર છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન ચાર. આપેલ ઉદાહરણો પ્રમાણે શબ્દો બનાવો. દરેકમાં અલગ અલગ સૂચનાઓ છે, એ પ્રમાણે આપણે કરવાનું છે. તો પહેલું છે, ઉદાહરણ આપણે આપ્યું છે કે કાગડો, તો એનું લખ્યું છે કાગડી, અને મોર તો એનું લખ્યું છે ઢેલ. એ પ્રમાણે આપણે પરિવર્તન કરવાનું છે. તો પહેલું છે ચકલો, તો શું આવશે? ચકલી. આ બાજુ છે પોપટ, તો પોપટની જગ્યાએ શું આવશે? મેના. કૂતરો, તો શું આવશે? બરાબર છે તમારો જવાબ ભેંસ, તો ભેંસનું શું આવશે? પાડો. સસલો ને ગાય, એનું તમારે જાતે કરવાનું છે, બરાબર. આવડશે ને તમને? એનું લિંગ પરિવર્તન કરવાનું છે, નર જાતિનું નારી જાતિમાં અને નારી જાતિનું નર જાતિમાં ઓળખીને એના નામ તમારે લખવાના છે. એના પછીના બીજા નંબરનું ઉદાહરણ આપણે ભાગ ચારમાં શીખીશું. ત્યાં સુધી તમે આટલું પૂરું કરજો.